મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ઘણા વખત પછી પાછા ભેગા થયા છીએ. આજે આપણે ધોરણ 3 ગુજરાતી માધ્યમ પ્રથમ સત્રમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આજે આપણે અગાઉ જે ધોરણ 2માં તમે ભણી ચૂક્યા છો તેના વિશે થોડું ઘણું યાદ કરીશું. આપણે ધોરણ 2માં વાંચન કરતા શીખ્યા હતા ને, એવા જ થોડા શબ્દોનું આજે આપણે વાંચન કરીશું. શબ્દો છે, શબ્દો વાંચો. લાકડા, લાકડા. અંગારા, અંગારા. શુગરી, શુગરી. શિયાળો, શિયાળો. તલીન, તલ્લીન. લાકડા, અંગારા, શુગરી, શિયાળો, તલ્લીન. હુપાહુ. માડો, માડો. ઠંડી, ઠંડી. જડબંબાકાર, જડબંબાકાર. આજ્ઞા, આજ્ઞા. હુપાહુ, માડો, ઠંડી, જડબંબાકાર, આજ્ઞા. અક્ષર, અક્ષર. વાંચન, વાંચન. સોખીન, સોખીન. પલંગ, પલંગ. વરસાદ, વરસાદ. અક્ષર, વાંચન, સોખી, પલંગ, વરસાદ. જોયું ને મિત્રો, આપણે કેટલાક અક્ષરો શબ્દોનું વાંચન કર્યું. હવે આપણે વાક્યો વાંચતા શીખીશું. શબ્દ પરથી વાક્યો બને છે. શબ્દ વાંચ્યા પછી હવે આપણે વાક્યોનું વાંચન કરીશું. વાક્યો વાંચો. ગામે, ગામ. વરસાદ ગાજે. ગામે, ગામ. વરસાદ ગાજે. ઉનાળામાં ઉંદરને શેરડી ખાતા થાક લાગ્યો. ઉનાળામાં ઉંદરને શેરડી ખાતા થાક લાગ્યો. ગગન, જગનના ગામ જ્યાં. ગગન, જગનના ગામ જ્યાં. આશીષે સૈનિકને રૂમાલ આપ્યો. આશીષે સૈનિકને રૂમાલ આપ્યો. આપણે આ વાક્યોને ફરી અભ્યાસ કરીશું. ગામે, ગામ. વરસાદ ગાજે. ઉનાળામાં ઉંદરને શેરડી ખાતા થાક લાગ્યો. ગગન, જગનના ગામ જ્યાં. આશીષે સૈનિકને રૂમાલ આપ્યો. તો મિત્રો, આપણે ધોરણ 2માં આવા શબ્દો અને વાક્યો વાંચતા શીખ્યા હતા, જેનું આજે આપણે અહીંયા ફરીથી યાદ કર્યું. હવે આપણે ધોરણ 3 જે ગુજરાતી પાઠ્યપુસ્તક નવું આવેલું છે, જેનું નામ છે કલશો, એમાં પાઠ નંબર 1 વાંદરાને વાંચતા ન આવડે. તમને એવું હશે કે વાંદરાને તો વાંચતા આવડતું હશે. સાચી વાત છે બાળકો, વાંદરાને તો વાંચતા ન જ આવડે, પરંતુ આપણે વાંચતા શીખવાનું છે. પાઠ્યપુસ્તકમાં સૌ પ્રથમ એક નાનકડું કાવ્ય આપેલું છે. આજે આપણે એ કાવ્યનું ગાન કરીશું. ઉંદર રે છે દરમાં, માનસ રે તો ઘરમાં. ઉંદર રે છે દરમાં, માનસ રે તો ઘરમાં. ચકો ચકી રે માળામાં, ચકો ચકી રે માળામાં.
બટેર તેતર જાડામાં, બટેર તેતર જાડામાં, સમડીનું ઘર ઊંચા જાડી, સમડીનું ઘર ઊંચા જાડી, ચામાં ચીડિયા લટકે ડાડે, ચામાં ચીડિયા લટકે ડાડે, ગાય બકરી રે તાવા, ગાય બકરી રે તાવાડે, વંદો તો ચૂપચાપ તિરાડે, વંદો તો ચૂપચાપ તિરાડે, સી સુવે છે બોળમાં, સી સુવે છે બોળમાં, ને હું તો માની સોળમાં, ને હું તો માની સોળમાં. બાળ મિત્રો, તમને ગીત કાવ્ય પંક્તિ સારી લાગી હશે. આ ગીત તમે પણ વારંવાર વાંચજો. હવે આપણે આ ગીતને વિસ્તારપૂર્વક અર્થ સમજીશું. તો પ્રથમ પંક્તિ છે, ઉંદર રહે છે દરમાં. ઉંદર જેવા પ્રાણીઓ દર બનાવીને જમીનની અંદર રહેતા હોય છે. ઉંદર સિવાય સાપ, કીડી, મકોડા જેવા પ્રાણીઓ પણ દર બનાવીને જમીનની અંદર રહેતા હોય છે. માનસ રહેતો ઘરમાં. મનુષ્ય ઘર બનાવીને રહે છે. આપણે બધા ઘરમાં રહીએ છીએ ને, જેમ પશુ પક્ષી માળામાં રહે, ઉંદર, સાપ, કીડી, મકોડા જેવા દરમાં રહે, તેમ માણસ ઘર બનાવીને રહે છે. ઘર પણ ખૂબ જ જુદી જુદી જાતના હોય છે. કોઈ ઝૂંપડામાં રહે છે, તો કોઈ ઘરમાં રહે છે, તો કોઈ આલિશાન બંગલામાં રહેતા હોય છે. ચકો ચકી રે માળામાં. ચકલી, કબૂતર, સમડી, સુગરી જેવા પક્ષીઓ માળો બનાવીને રહેતા હોય છે. માળો બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરતા હોય છે પંખીઓ? તો તણખલા, સળિયો, છૂડકા લાકડા, જળના પાંદડા વગેરે જેવી વસ્તુઓ ભેગી કરીને પશુ પક્ષી પોતાનો સુંદર માળો બનાવે છે. બટેર તેતર જાડામાં. બટેર તેતર જેવા પક્ષીઓ જાડું બનાવીને રહેતા હોય છે. શામળીનું ઘર ઊંચા ઝાડે. શામળી પોતાનો માળો ઊંચામાં ઊંચા ઝાડ પર બનાવતી હોય છે. શામળી નામનું પક્ષી આકાશમાં ખૂબ જ ઊંચે ઉડતું હોય છે. ચામા ચીડિયા લટકે ડાળે. ચામા ચીડિયું ઝાડની ડાળી પર ઊંધું લટકેલું જોવા મળતું હોય છે. ચામા ચીડિયું પોતાના ખોરાકની શોધમાં રાત્રે જ નીકળે છે, માટે તેને નિશાચર પ્રાણી પણ કહેવામાં આવે છે. ગાય બકરી રહેતા વાડે. આપણા પાલતુ પ્રાણીઓ કયા છે? તો ગાય, બકરી, ભેંસ, જે આપણને દૂધ આપે છે. ગાય બકરી જેવા પ્રાણીઓ આપણા ઘરની નજીક વાડાની માય રહેતા જોવા મળે છે. વંદો તો ચૂપચાપ તિરાડે. વંદા નામનું જીવજંતુ આપણને આપણા ઘરના ખૂણાઓમાં, દિવાલની તિરાડમાં, લાકડાની ફાચર જેવા જગ્યાઓએ ફરતો જોવા મળે છે. સિંહ સૂવે છે બોડમાં. સિંહ જંગલનો રાજા છે. તે જંગલમાં બોડ બનાવીને રહે છે. તે જંગલમાં નાના મોટા પ્રાણીઓનો શિકાર પણ કરે છે અને આપણને તેનું રહેઠાણ બોડ હોય છે. ને હું તો માની સોળમાં. નાનું બાળક હોય તે પોતાના માના ખોડામાં સૂવે છે. એક નાનું બાળક કહે છે કે હું તો મારા માની સોળમાં સૂવું છું, મતલબ કે હું મારી માતાના ખોડામાં સૂવું છું. તમે પણ નાના હશો ત્યારે તમારી મમ્મીની ગોદમાં સૂઈ ગયા હશો, ખરું ને? આજે આપણે આ કાવ્ય પરથી અર્થ મેં તમને સમજાવ્યા તે સમજાઈ ગયા હશે, બરાબર ને? આજે આપણે આ કાવ્યનો અભ્યાસ વધુ કરીશું. આપણે ફરી એકવાર આ કાવ્ય પંક્તિ ગાઈશું. ઉંદર રે છે દરમાં, માનસ રે તો ઘરમાં, ચકો ચકી રે માળામાં, બટેર તેતર જાડામાં, શામળીનું ઘર ઊંચા જાડે, ચામાં ચીડિયા લટકે ડાળે,
ગાય બકરી રે તાવાળે, વંદો તો ચૂપચાપ તિરાડે, સી સુવે છે બોડમાં, નિહું તો માની સોડમાં. તમે પણ આ કાવ્ય પંક્તિ વારંવાર બોલજો. પછી છે આપણા પાઠ્યપુસ્તક ઉપર એક સુંદર મજાનું ચિત્ર આપેલું છે. આપણે ચિત્ર જોવાનું છે અને કહેવાનું છે કે ચિત્રમાં તમને શું શું દેખાય છે. તો તમને ચિત્રમાં શું દેખાય છે? તો પક્ષીઓ આકાશમાં ઉડતા દેખાય છે, જમીન પર એક સુંદર મજાનું ઘર દેખાય છે, તેની પાસે નજીકમાં એક જળ આવેલું છે, જળ પર પશુ પક્ષીઓએ માળો બનાવેલો છે. ત્યાર પછી ઘરની આગળ ખુલ્લા મેદાનમાં સિંહ અને ઘોડો દેખાય છે, નજીકની નદીમાં પાણીમાં એક બતક તરતું દેખાય છે અને ઘરની બાજુમાં એક બોર્ડ દેખાય છે જે સિંહનું ઘર છે. તો મિત્રો, તમે ચિત્ર જોયું ને? ચિત્રમાં આપણને શું શું દેખાય છે એ તમારે અવલોકન કરવાનું છે. ત્યાર પછી પાન નંબર 2 પર વાતચીત છે કે સુગ્રીના માળામાં કોણ છે, તેને સુગ્રીના માળામાં શું તકલીફ પડતી હશે? તો ઝાડ પર સુગ્રીનો માળો છે અને તેની પર એક